ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ત્રીજું ધોરણ જોવાના છે, ધોરણ ત્રીજું, અને એમાં પહેલું ચેપ્ટર છે કોમ્પ્યુટરનો ઇતિહાસ. બરાબર, પહેલામાં પહેલું તો આપણે સમજીએ કે કોમ્પ્યુટરનો ઇતિહાસ કોને કહેવામાં આવે છે. ઇતિહાસ એટલે કે વર્ષો જૂની પહેલાં જે થઈ ગયું છે, શું વર્ષો જૂના પહેલાં શું થઈ ગયું છે, પહેલાંના જમાનામાં લોકો શું કરતા હતા અથવા તો શાનો ઉપયોગ કરતા હતા, જ્યારે કોમ્પ્યુટરો નહોતા, ટીવી નહોતું ત્યારે કોનો ઉપયોગ કરતા હતા એના વિશે આપણે સમજીશું. તો પહેલું ચેપ્ટર છે તમારું કોમ્પ્યુટરનો ઇતિહાસ. તો એમાં પહેલું છે એબેક્સ. પહેલું આવે છે એબેક્સ. એબેક્સને આપણે મળકાર ગોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. મળકાર ગોળી તમે જોઈ હશે, મળકાર ગોળી આ રીતની હોય છે. જો પહેલાં નાના નાના કેજીમાં ને એની અંદર બધા નાના નાના બાળકોને શીખવાડવામાં આવે છે આ રીતની ગોળી હોય, નાના નાના ગોળી હોય ને એની અંદર આવી રીતે નાના 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 મળકા આપેલા હોય, એમાં અલગ અલગ કલરના બધા મળકા આપેલા હોય, આ રીતના મળકા હોય એને કહેવામાં આવે છે મળકા ગોળી. બરાબર, એની શોધ 5000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. બરાબર, 5000 વર્ષ પહેલાં ક્યાં શોધવામાં આવ્યું હતું? તો ચીનમાં. ક્યાં શોધવામાં આવ્યું હતું? તો ચીનમાં. બરાબર, એબેક્સને મળકા ગોળી તરીકે ઓળખવામાં આવે છે અને 5000 વર્ષ પહેલાં ચીનમાં શોધવામાં આવી હતી. એવી જ રીતે બીજો કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો નેપિયર બોલ એના શોધક જ્હોન નેપિયર છે. બરાબર, નેપિયર બોનના શોધક કોણ છે? તો જ્હોન નેપિયરને આની અંદરથી આપણે શું કરી શકીએ છીએ? ગુણાકાર કરી શકીએ છીએ. બરાબર, ગુણાકાર કરવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ સાધનો શોધાયા છે. એબેક્સ આની માટે કરવામાં આવ્યું હતું, તો 5000 વર્ષ પહેલાં ચીનમાં શોધવામાં આવ્યું હતું, જેને મળકા ગોળી તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ તમારું છે નેપિયર બોન કોણે શોધ્યું? તો જ્હોન નેપિયરે. આ સાધનની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો પહેલાંના જમાનાના લોકો આ રીતના ગુણાકાર કરવા માટે આ સાધનનો ઉપયોગ કરતા હતા, તો નેપિયર બોનનો. બરાબર, તેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? આ સાધન દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તો ગુણાકાર કરી શકીએ છીએ. પછી તમારે ત્રીજું છે પાસ્કલાઈન. એનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેટર તરીકે, અત્યારે બધાને ખબર જ છે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે શાની માટે કરીએ છીએ. તો પાસ્કલાઈને શું શોધ્યું? તો કેલ્ક્યુલેટર. બરાબર, પાસ્કલાઈને શું શોધ્યું તો કેલ્ક્યુલેટર. ફર્સ્ટ એબેક્સ 5000 વર્ષ પહેલાં ચીનમાં શોધાયું હતું. સેકન્ડ નેપિયર બોન, એના દ્વારા આપણે ગુણાકાર કરી શકીએ છીએ. ત્રીજું છે પાસ્કલાઈન, તો પાસ્કલાઈનથી આપણે કેલ્ક્યુલેટરની શોધ કરી. બરાબર, અથવા તો કેલ્ક્યુલેટર તરીકે ઓળખાવી. હવે ચોથું છે લેબનીઝ કેલ્ક્યુલેટર. બરાબર, એની શોધ 1971માં ગ્રોટફ્રેડ લેબનીઝ દ્વારા શોધવામાં આવ્યું. લેબનીઝ કેલ્ક્યુલેટર એ કોણે શોધ્યું? તો 1671માં ગ્રોટફ્રેડ દ્વારા આ સાધન શોધવામાં આવ્યું. પછી આ સાધન દ્વારા આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ કરી શકીએ. સારા દ્વારા તો લેબનીઝ કેલ્ક્યુલેટર દ્વારા પાસ્કલાઈને કેલ્ક્યુલેટર શોધ્યું. કેલ્ક્યુલેટર પછી આપણે શોધવું છે કે લેબનીઝ કેલ્ક્યુલેટર દ્વારા આપણે 1971માં શોધવ્યું. કોણે શોધ્યું? તો ગ્રોટફ્રેડે શોધ્યું, અને એની મદદથી આપણે ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો બધું જ એની અંદર ગણતરી આપણે
કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે પાંચમું, તમારું પંચકાર. નેક્સ્ટ છે પંચકાર. પંચકાર કોણે શોધ્યું? તો જોસેફ જેકવાર. પંચકાર કોણે શોધ્યું? તો જોસેફ જેકવાર. બરાબર. પંચકાર કોણે શોધ્યું? તો જોસેફ જેકવાર 1801માં પંચકારની શોધ થઈ. બરાબર. 1801માં પંચકારની શોધ કરવામાં આવી અને એની અંદર જોસેફ જેકવાળે શોધ કરી, જેની અંદરથી આ કાર ઇનપુટનું કાર્ય કરે છે. બરાબર. આ કાર શાનું કાર્ય કરે છે? તો ઇનપુટ કરવાનું કાર્ય કરે છે. પછી નેક્સ્ટ તમારે છે નોટ અને બુક, નોટ અને પેન્સિલ એવું લઈને બેસજો, અને આ બધા પોઈન્ટ તમારે લોકોએ બધાએ ઉતારવાના છે. બરાબર છે. એટલે પહેલાથી નોટ અને પેન્સિલ બધું લઈને બેસી જવાનું. ગઈકાલે બી તમને લોકોને સૂચના આપી હતી, એટલે એ પ્રમાણે તમારે બધાએ નોટ પેન પેન્સિલ બધું લઈને બેસી જવાનું અને આ રીતે તમારે બધું લખી કાઢવાનું. એટલે કઈ સાલમાં શું શોધાયું એ બધું તમને લોકોને ખ્યાલ આવ્યું. ફરી એકવાર તમારી જોડે રિપીટ કરી લઉં છું. એબેસની શોધ 5000 વર્ષ પહેલાં થઈ હતી અને ક્યાં થઈ હતી? તો ચીનમાં થઈ હતી. સેકન્ડ છે નેપિયર બોન. નેપિયર બોનની શોધ કોણે કરી હતી? તો જોન નેપિયરે. અને તેની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો ગુણાકાર કરી શકીએ છીએ. થર્ડ છે તમારે પાસ્કલાઇનની શોધ, કેલ્ક્યુલેટર શોધ્યું હતું પાસ્કલાઇન થર્ડમાં. સેકન્ડ છે, ફોર્થ છે તમારે લેબનીઝ કેલ્ક્યુલેટર 1871માં ગ્રોટ ફ્રોઇડે શોધી હતી. કોણે શોધ કરી હતી? તો ગ્રોટ ફ્રોઇડે. પાંચમું છે તમારે પંચકાર એટલે પંચકારની શોધ જોસેફ જેકવાડે કરી હતી 1801માં. બરાબર. એની મદદથી તમે લોકો કાર્ડ ઇનપુટ કરી શકો છો. હવે તમારે આગળ આવશે નેક્સ્ટ તમારે છે ડિફરન્સ એન્જિન. ડિફરન્સ એન્જિનની શોધ 1822માં. બરાબર. ડિફરન્સ એન્જિનની શોધ 1822માં ચાર્લ્સ બેબેજે કરી. 1822માં કોણે કરી? તો ચાર્લ્સ બેબેજે. ડિફરન્સ એન્જિનની શોધ 1822માં ચાર્લ્સ બેબેજે કરી. બરાબર. તેના દ્વારા ચક્ર, દાતા, લીવરને આધારે ગણતરીઓ કરવામાં આવે છે. આ મશીનનો ઉપયોગ પણ શાની માટે કરવામાં આવે છે? તો ગણતરી કરવા માટે આવે છે. તો ડિફરન્સ એન્જિનની શોધ કોણે કરી? તો 1822માં ચાર્લ્સ બેબેજે કરી. નેક્સ્ટ તમારે છે એનાલિટિકલ એન્જિન. એની શોધ ઈસવીસન 1833માં કરવામાં આવી. એની શોધ ક્યારે કરવામાં આવી? તો 1833માં. હવે ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા પણ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. તમને લોકોને કદાચ પરીક્ષામાં પૂછાય કે કોમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે, તો આપણે કહી શકીએ કે એનાલિટિકલ એન્જિનની શોધ કરનાર ચાર્લ્સ બેબેજ એ કોમ્પ્યુટરના શું છે? પિતા છે. બરાબર છે. હવે નેક્સ્ટ તમારે આઠમું આવે છે ટેબ્યુલેટિંગ મશીન. બરાબર. આની શોધ 1880માં કરવામાં આવી હતી. એની અંદર શું કરવામાં આવે છે? ડેટાને રેકોર્ડ કરવામાં આવે છે અને ગણતરી કરવામાં આવે છે. બરાબર છે. હવે નેક્સ્ટ તમારે આવે છે IBM Mark 1. બરાબર. એની શોધ 1946માં કરવામાં આવી. એની શોધ ક્યારે કરવામાં આવી? 1946માં હોવર્ડ
હોવર્ડ એકેને કરી હતી. બરાબર. આઈબીએમ માર્ક વન 1944માં તેની શોધ કરવામાં આવી અને તે કોણે કરી હતી? તો હોવર્ડ એકેને કરી હતી. બરાબર. હવે એની મદદથી સૂચનાઓ અને પ્રોગ્રામોનો સંગ્રહ થઈ શકતો હતો. આની મદદથી શું થઈ શકતું હતું? તો સૂચનાઓનો સંગ્રહ કરી શકાતો હતો. બરાબર. સૂચનાઓ અને પ્રોગ્રામોનો સંગ્રહ કરી શકાતો હતો. બરાબર છે. અને નેક્સ્ટ તમારો છેલ્લો પોઈન્ટ છે એની આંખ. દસમું આપણે જોઈએ એની આંખ. એની આંખની શોધ ઓગણીસો ને છેતાલીસમાં કરવામાં આવી. બરાબર. કોણે કરી? તો જ્હોન પ્રેસ્પર એક્ટે કરી અને જ્હોન ડબલ્યુએ આ શોધ કરી. બરાબર. એની મદદથી તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ કરી શકો છો. બરાબર. અને એની આંખની મદદથી તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ કરી શકો છો. અને એની આંખનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ઇલેક્ટ્રોનિક નંબરિંગ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર. એની આંખનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ઇલેક્ટ્રોનિક નંબરિંગ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર. સમજ્યા પડી ગઈ બધાને? ફરીથી એકવાર સમજાવી દઉં છું. ડિફરન્સ એન્જિન 1822માં શોધવામાં આવ્યું અને તેની શોધ કોણે કરી હતી? ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા પણ કહેવામાં આવે છે. સેકન્ડ તમારું છે એનાલિટિકલ એન્જિન 1833માં તેની શોધ કરવામાં આવી. પછી છે ટેબ્યુલેટિંગ મશીન 1880માં કરવામાં આવી અને તેની મદદથી ડેટા રેકોર્ડ કરી શકાય છે. ડેટાને શું કરવામાં આવે છે? રેકોર્ડ કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે, સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. નેક્સ્ટ તમારે છે આઈબીએમ માર્ક વન 1944માં હોવર્ડ એકેને આ આઈબીએમ માર્ક વનની શોધ કરી. તેમાં સૂચનાઓ અને પ્રોગ્રામોનો સમૂહ અથવા તો સંગ્રહ કરવામાં આવે છે. સૂચનાઓ અને પ્રોગ્રામોનો સમૂહ આ સાધનની અંદર કરવામાં આવે છે. અને નેક્સ્ટ તમારો છેલ્લો પોઈન્ટ છે એની આંખની શોધ તો સૌથી પહેલું 1946માં જ્હોન પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુએ કરી હતી. અને પ્રોગ્રામોનો સમૂહ અને સૂચનાઓના સમૂહનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. એનાથી વધારે તમે સરવાળા, બાદબાકી બધું જ તમે લોકો ગુણાકાર, ભાગાકાર બધું આ સાધનની મદદથી તમે કરી શકો છો. અત્યારે હાલમાં બધા એની આંખનો ઉપયોગ કરે છે. બરાબર. બરાબર. અત્યારે તો ટેકનોલોજી એવા આવી ગઈ છે, બધા લેપટોપ યુઝ કરે છે, પામટોપ યુઝ કરે છે, ટેબ્લેટ યુઝ કરે છે. આ રીતે પહેલાના સમયમાં જે લોકો યુઝ કરતા હતા અથવા તો જે લોકો વાપરતા હતા, આ રીતની બધા આ લોકોનો ઇતિહાસ છે. આ રીતે ટોટલ 10 સાધનોની મદદથી પહેલાના સમયમાં કોમ્પ્યુટર જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા. બરાબર છે. સારું, આજનો આટલો આપણું ચેપ્ટર પૂરું થાય છે. ફરી નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું.